गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा मजा में ना? तो दिवाली वेकेशन तमे लोगों ना केवी बहु मस्ती कर्युं हशे। तो हवे पाछो आपणे भणवानो टाइम चालू थई गयो छे, एटले आजे जे लास्ट लेक्चर में हूँ ग्रामर में तमे लोगों ने प्रेजेंट परफेक्ट एंड पास्ट परफेक्ट करायुं हतुं, एना पछी आजे आपणे प्रेजेंट कंटीन्युअस टेन्स जे छे ए आजे समझावशू। तो चालो बाळको, आजे आपणे ए एक्सप्लेन करीए छे प्रेजेंट कंटीन्युअस टेन्स। जो प्रेजेंट परफेक्ट कंटीन्युअस टेन्स एटले चालू पूर्ण जे वर्तमान काळ छे ए केवी रीते आपणे करवानुं रहेशे ने एना एक्जाम्पल पण शुं छे ए बधी आजे हूँ तमे लोकोने एक्सरसाइजनी हारे समझावशू। तो आपणे चालू करीए छे। जे भूतकाळमां क्यारेक शुरू थयेल क्यां हजी चालू छे, जेम के कोई पण काम आपणे भूतकाळमां चालू कर्युं छे एटले के पास्ट टेन्समां आपणे चालू करीए छे ने आजे पण चालू छे, खतम नथी थयुं, ए जे दर्शावा आवे छे એના માટે એને પૂર્ણ ચાલુ વર્તમાનકાળનું વપરાય છે। તમે જાણો છો કે પૂર્ણ વર્તમાનકાળમાં હેસ અને હેબ પ્લસ જે છે ભૂતકૃદંત ને મુકાય છે। અહીંયા હેસ હેબની સાથે બિન વપરાય છે। જ્યારે પણ બી આપણે હેઝ હેબ લખીએ છીએ એના પાછળ આપણે શું લખવાનું રહેશે છે, બિન, અને ત્યારબાદ વર્તમાન કૃદંત મુકાય છે। જેમ કે ઉદાહરણ દાખલા તરીકે આપણે જોઈ લેશું, હી હેઝ બીન વર્કિંગ સિન્સ 7 AM, વર્ક જે તે જે છે 7 વાગ્યાથી કાર્ય કરે છે, તે જે છે 7 વાગ્યાથી કાર્ય કરે છે। તો જે છે આપણે એમાં આપણે કાર્ય હજી પૂરું એનું નથી થયું એટલે આપણે શું કે એને શું મતલબ થાય છે કે એ જે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે। એટલે આપણે અમે એ શું કહી શકું છું કે આ જે છે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે। જો હી છે એટલે હેઝ બીન વર્કિંગ સિન્સ 7 AM એટલે તે 7 વાગ્યા સુધી કાર્ય કરે છે। સમજાણું? હવે જો 7 વાગ્યાનો સમય ભૂતકાળ સૂચવે છે। 7 વાગ્યાનો સમય કેવા સૂચવે છે? ભૂતકાળ, હાલ વર્તમાનમાં ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં ક્યાં સુધી ચાલુ રહેવાની છે તે નિશ્ચિત નથી, એટલે 7 વાગ્યા જે છે એ ભૂતકાળ સૂચવાય છે। એટલે આ કાર્ય હજી ચાલુ છે એટલે ક્યારે એ ખતમ થાય એની કોઈ નિશ્ચિત પણ નથી, એટલે એને કન્ટિન્યુઅસ ટેન્સ કહે છે। હવે જો ફોર અને સિન્સ દ્વારા લાંબા સમયમાં એક્શન વર્બના ઉપયોગથી આ કાળ સૂચવાય છે। ફોર અને સિન્સ દ્વારા જે લાંબા સમયનું એક્શન વર્બ હોય એના ઉપયોગથી આ કાળ સૂચવાય છે। જેમ કે ખાસ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ચાલુ વર્તમાન કાળના ઉપયોગમાં ભૂલ થવા સંભાવના છે। જેમ કે ખાસ પૂર્ણ વર્તમાનકા અને પૂર્ણ ચાલુ વર્તમાનકાના ઉપયોગમાં ભૂતકાળ થવા સંભવ છે, કેમ કે જો આ તમે લોક નહીં જાણી શકો કાળ તો તમને બહુ સમજીને તમે લોકોને જાણવાનું રહેશે, કેમ કે કાળ તમે ન જાણો તો તમે કોઈ દિવસ આગળ કોઈ પણ જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પછી ફંક્શન એ બધું કંઈ ન કરી શકો, એટલે આ બહુ સારી રીતે તમને સમજાવવાનું રહેશે ને તમે સમજો। જો હવે એક્શન ભાર્બ છે એ સમય સૂચવે છે, જેમ કે ટાઈમ એટલે ક્યારેક એ ચાલુ થયું હતું એમ। જ્યારે પૂર્ણ વર્તમાનકાળના વાક્યમાં ટૂંકા સમય માટેના એક્શન ભાર્બ વપરાય છે, ઉપરાંત પૂર્ણ વર્તમાનકાળના ક્રિયા પૂરી થયેલી સૂચવાય છે જ્યારે એહી ચાલુ ક્રિયા સૂચવાય છે, એટલે એ ચાલુ છે ટૂંક સમયમાં પણ હોય છે પણ એ ચાલુ જ હોય છે। નોંધ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળના સામાન્ય સંજોગોમાં નીચેના ક્રિયાપદો વપરાતા નથી। ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હોય એમાં સામાન્ય જો સંજોગ હોય એમાં જે નીચેના ક્રિયાપદ હોય એ વપરાતા નથી।
એ તમે લોક ખાસ ધ્યાન દેજો. હવે જો જેમ કે ફીલ, સી, હિયર, સ્મેલ, નોટિસ, ટેસ્ટ, લાઈક, ડિસલાઈક, ડિઝાયર, ફિયર, હેટ, લવ, વોન્ટ, વિશ, એગ્રી, એઝ્યુમ, બિલીવ, એક્સેપ્ટ, ફોરગેટ, નો, મીન, રિમેમ્બર, થિંક, બિલોંગ, વોન્ટ, પોસેસ, એટસેટ્રા. આ બધું જે વર્ડ્સ હોય છે ત્યારે શું થાય છે, જો પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે નજીવો તફાવત છે તે યાદ રાખવાનું બહુ જ જરૂરી છે. જેમ કે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની અસર વર્તમાન કાળમાં ચાલુ છે. સમજાણું ન સમજાણું? પૂર્ણ વર્તમાન કાળમાં જે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની જે અસર છે એ હજી સુધી ચાલુ છે તે હવે દર્શાવે છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એવું સૂચવે છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ છે જે હજી બોલતી વખતે ચાલુ જ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહે છે. તમારી જાણ ખાતર ચાલુ પૂર્ણ વર્તમાન પૂર્ણ જે ભૂતકાળ ઉપયોગ પણ દર્શાવેલે છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ જે હોય છે એ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વખતે બીજી ક્રિયા ચાલુ હતી તે દર્શાવે છે. જે પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શરૂ થયેલ છે એ જે ક્રિયા છે એ વખતે બીજા ક્રિયા જે ચાલુ હતી તે દર્શાવે છે. અહીંયા જો હોએન યાની ક્યારે, બિફોર યાની પછી, આફ્ટર યાની પહેલાં, જેવા સમય દર્શકો દ્વારા ચાલુ પૂર્ણ ભૂતકાળની ક્રિયા સૂચવાય છે. જેમ કે દાખલા તરીકે આપણે જોઈ લેશું, જનકભાઈ હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 1973. 1973માં જે છે જનકભાઈ આ શાળામાંથી સેવા આપે છે. મતલબ ક્યારેથી આપે છે? સિન્સ, આ તમે જોઈ લેજો કે ફંક્શનમાં તમે જ્યારે આપણે ટાઈમનું કોઈ આવે છે ત્યારે આ સિન્સનો ઉપયોગ થાય છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડિસ્ક્રાઇબ ઓફ ટાઈમ, એ ત્રણ જે છે ફંક્શનમાં આવે જ છે. એટલે જ્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જો, એટલે ક્યારેથી, હજી સુધી એ ત્યાં જ પણ કામ કરે છે, હજી સુધી તે મૂક્યો નથી. તો જનકભાઈ આ શાળામાં 1973થી સેવા આપે છે એટલે એના જે છે એ ચાલુ જ છે. એટલે શું કહેવાય એને? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સમજી ગયા? હવે જો જનકભાઈ હેઝ સ્ટાર્ટેડ હિઝ જોબ સિન્સ 1973. જનકભાઈ મેં ભાઈએ આ વ્યવસાય 1973થી શરૂ કર્યો છે. ક્યારે શરૂ કર્યો છે? 1973થી. હજી સુધી સે બંધ કર્યો નથી, હજી સુધી તેનું જે બિઝનેસ છે તેનું જે વ્યવસાય છે એ ચાલુ જ છે. તો આપણે એને શું કહે છે? પૂર્ણ વર્તમાન કાળ. એટલે પહેલાં શું હતું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળને. હવે શું છે? ના, પૂર્ણ વર્તમાન કાળ. કેમ કે એમાં સ્ટાર્ટેડ છે, એમાં બિનને જે છે ઇસ્તેમાલ ન થયું. સમજી ગયા? હવે જો હજી એક દાખલા તરીકે આપણે જોઈ લો, મિસ્ટર શાહ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ વેન ધ પ્રિન્સિપલ એન્ટર્ડ ટુ ટીચ. ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ચાલુ હેડનું ઇસ્તેમાલ થાય છે. શેનું ઇસ્તેમાલ થાય છે? હેડ. જ્યારે આપણે હેડ જોઈ લેશું ત્યારે આપણે ખબર પડી જાય એ ચાલુ પૂર્ણ જે છે ભૂતકાળ છે. પ્રિન્સિપલ જે પ્રવેશ છે એ ત્યારે શ્રીમાન શાહ અંગ્રેજી શીખવી રહ્યા હતા. પ્રિન્સિપલ જ્યારે પ્રવેશ ત્યારે તે અંગ્રેજી શીખવી રહ્યા હતા. એટલે હમણાં નથી, ત્યારે હતા. એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે એક્સરસાઇઝ નંબર
21 આપણે જોઈ લેશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર વર્બ ફોર્મ. આ જે ખાલી જગ્યા છે એને આપણે પ્રોપર જે ક્રિયા છે એનાથી ભરવાનું રહેશે. હવે જો એમાં હેબ પ્લસ રાઇટ બ્રાકેટમાં દીધેલું છે, એમાં બ્લેન્ક્સ છે. ડેશ યુ નોટ, તમે લોકો જે છે તમારા જે ચોપડો ને તમારી પેન છે એ રેડી કરીને હું જે એક્સપ્લેન કરું છું એ વિડીયોમાં તમે લોકો સાંભળીને લખી નાખજો. બે બાર તમે લોકોને આ જે છે 35 બ્લેન્ક્સ છે ખાલી જગ્યા ભરવાનું છે આ, એટલે તમે લોકોને જે છે મને આ હોમવર્કમાં બતાવવાનું રહેશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું તમે પહેલાં આપણે જોઈ લેશું. ડેસ યુ નોટ ધ ધીસ ઇઝ ઓન ધીસ સબ્જેક્ટ ફોર એ લોંગ ટાઈમ. હેવ ને રાઇટ, એમાં હેવ હેવની બાજુમાં શું બેસશે? હેવ બીન. યુ નોટ રિટન, રાઇટનું જગ્યા શું આવે? રિટન. હેવનું બાજુમાં આવે છે બીન. હેવ બીન યુ નોટ રિટન ધીસ ઇઝ ઓન ધીસ સબ્જેક્ટ ફોર એ લોંગ ટાઈમ. સોરી, રાઇટિંગ આવે, રિટન નહીં, રાઇટિંગ આવે. કેમ કે કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો પહેલા બ્લેન્ક્સમાં હેવ બીન, પહેલા બ્લેન્ક્સમાં હેવ, બીજા બ્લેન્ક્સમાં બીન રાઇટિંગ આવે છે. બીજા બ્લેન્ક્સમાં શું આવે છે? બીન રાઇટિંગ. હવે બીજું જે બ્લેન્ક્સ છે એમાં જો, માય બ્રધર એન્ડ સિસ્ટર ડેશ કરમ સીન 7 PM ટુ પ્લે, એમાં આવે છે માય બ્રધર એન્ડ સિસ્ટર હેવ બીન પ્લેઇંગ કેરમ સીન 7 PM. તો બ્લેન્ક્સમાં આવે છે હેવ બીન પ્લેઇંગ. શું આવે છે? હેવ બીન પ્લેઇંગ. ત્રીજામાં જો, દે ડેસ આસ ફોર એ લોંગ ટાઈમ નાઉ ટુ ટીચ, એમાં આવે છે દે હેવ બીન ટીચિંગ, દે હેવ બીન ટીચિંગ આસ ફોર એ લોંગ ટાઈમ નાઉ. હવે ચોથાનું જોવું આવડે, ડેશ ભારતીબહેન નોટ આ ડેશ ફૂડ ફોર લોંગ ટાઈમ, એમાં ચોથાનું આવે છે. પહેલાં હેઝ ભારતીબહેન નોટ બીન કુકિંગ, હેઝ ભારતીબહેન નોટ બીન કુકિંગ ફૂડ ફોર એ લોંગ ટાઈમ. પાંચમાનું જો, દેટ બેટ્સમેન ડેશ સિન્સ ધ મેચ બિગેન ટુડે ટુ હેવ, એના પહેલાં પ્લસ અને બેટ છે. ધ બેટ્સમેન હેઝ બીન બેટિંગ, ધ બેટ્સમેન હેઝ બીન બેટિંગ સિન્સ ધ મેચ બિગેન ટુડે, એટલે જે મેચ શરૂ થયેલા જ્યારે શરૂ થયા હતું ત્યારથી એને ચાલુ જ છે બેટિંગ. ભૈરવી ડેશ ઇન ધ લાઇબ્રેરી સિન્સ ધ સી કેમ હેર, ભૈરવી હેઝ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી સિન્સ સી કેમ હેર, ભૈરવી હેઝ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી સિન્સ સી કેમ હેર. હવે જો, સિન્સ માય બ્રધર અરાઇવડ ઇન ધીસ ટાઉન, સિન્સ માય બ્રધર અરાઇવડ ઇન ધીસ ટાઉન હી ડેશ ફોર ધ કોમન પીપલ. Since my brother arrived in this town, he has been working. He has been working for the common people. Atmanu jo. The film, this film, blank, in this theater for the last 11 weeks. This film has been running. This film has been running in this theater for the last 11 weeks. નોવામાં જો, ધ લાઇબ્રેરિયન ડેશ ધ બુક્સ સિન્સ મોર્નિંગ, ધ લાઇબ્રેરિયન હેઝ બીન એરેન્જિંગ ધ બુક્સ સિન્સ મોર્નિંગ, ઇટ ડેશ સિન્સ મોર્નિંગ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ, વરસાદ છે ચાલુ જ છે સવારથી.
माई मदर डैश एट द गेट टू वेलकम हर बिलव्ड सन सिंस 8 PM. माई मदर हैज बीन स्टैंडिंग एट द गेट टू वेलकम हर बिलव्ड सन सिंस 8 PM. रेडी अबे जाओ. बारमन. All the girls dash in the library since they came have plus talk. All the girls have been talking in the library since they came. All the girls have been talking in the library since they came. I am arrived now. I have been working. I have been working. For 5 hours. 14 Ojo, the chief guest to ye su kehe chhe, the chief guest dash since 8 o'clock. The chief guest has been speaking, has been speaking. The chief guest has been speaking since 8 o'clock. 15. No. Since the players came, the captain dash them doing the practice. Since the players came, the captain has been watching them doing the practice. The government dash the bridge for several months. The government has been building the bridge for several come. The players dash on the cricket ground since 4 o'clock. The players has been playing. The players has been playing on the cricket grounds for 4 o'clock. My father and mother dash at the gate to welcome the chief guest since 8 PM. Emma waits. My father and mother have been waiting. My mother and father have been waiting at the gate to welcome the chief guest since 8 PM. अवे जो 16 नू ना अवे से 19 नू. All the spectators in dash in their seats since they occupied their seats. Talk. अवे सु अवे छे all the spectators. इतले all the spectators have been talking in their seats since they occupied their seats. 20 nu jo. I blanks for 3 hours and still I have many papers to type. I have been typing for 3 hours and still I have many papers to type. Abe jo. 21 nu. He dash in this house for 10 years. He has been living in this house for 10 years. 22 no jo. Dinesh bhai dash in Ahmedabad since 65. Dinesh bhai has been living in Ahmedabad since 1965. 23. My sister blanks at Mount Abu for 5 years to study. My sister has been studying at Mount Abu for 5 years. 24 Nujo. At this time, he dashed a novel for 2 months. At this time, he have to write. At this time, he have been
राइटिंग अ नॉवेल फॉर 2 मंथ्स. डैश इन कलकत्ता सिंस ही अराइव्ड इन इंडिया टू लिव. ही हैज बीन लिविंग इन कलकत्ता सिंस ही अराइव्ड इन इंडिया. 26 नो दर्शन ब्लैंक्स इन इंग्लिश मीडियम स्कूल फॉर द लास्ट 5 years. दर्शन हैज बीन स्टडिंग इस इंग्लिश मीडियम स्कूल फॉर द लास्ट 5 years. सिंस दे अराइव्ड इन द स्कूल दे डैश टू फुटबॉल. सिंस दे अराइव्ड स्कूल दे हैव बीन प्लेइंग फुटबॉल. वेयर डैश यू एंड इन दिस टाउन सिंस यू केम. वेयर हैव यू बीन लिविंग इन दिस टाउन सिंस यू came here. 29. My sister has been living in Duaran since 1972. 30. Anand and Darshan dash Sanskrit for 6 months study. Anand and Darshan have been studying Sanskrit for 6 months. 31. The farmer and his wife dash on the farm since early morning. The farmer and his wife have been working on the farmer farm since early morning. કેમ કે એમાં જે છે પ્લુરલ છે એટલે હેબ નો ઉપયોગ થાય છે. જ્યારે આપણે સિંગલ પર્સન હોય કોઈનું નામ હોય હી સી હોય તો ઈટ હોય તો અમે લોકો જાણીએ છીએ કે આપણે હેઝ નું ઇસ્તેમાલ કરીએ છીએ. રેડી 32 ના જો. ધ સ્પીકર ટુ ધ ऑडियंस क्वाइट लॉन्ग टाइम. द स्पीकर हैज बीन स्पीकिंग टू द ऑडियंस फॉर क्वाइट अ लॉन्ग टाइम. वी डैश इन द लेबोरेटरी सिंस वी केम हियर. वी हैव बीन वर्किंग वी छे એટલે પ્લુરલ. वी हैव बीन वर्किंग द लेबोरेटरी सिंस वी केम हियर. मनुभाई डैश फॉर सिंस नून. मनुभाई हैज बीन वेटिंग फॉर सिंस नून. सिंगल पर्सन छे. रोहिणी बेन सिंगल पर्सन छे એટલે हैज बीन. રોનીબેન બી છે એટલે લિવિંગનું આવે. રોનીબેન ખાલી હેઝ બીન ઇન અમદાવાદ સિન્સ 1982. તો બચ્ચો આજે આપણે જે ગ્રામરનું લેક્ચર તમે લોકોને કરાવ્યું જે છે એ તમે લોકોને આ એક્સરસાઇઝ સાથે એના એક્ઝામ્પલ જે હું બધું તમને એક્સપ્લેન કર્યું છે ટોટલી તમારા ગ્રામર જે તમે લોકો બુક ઇંગ્લિશનું બનાવ્યું છે એ તમે પાકા ચોપડામાં લખજો ને આની બધી જે 35 હું એક્સરસાઇઝનું જે બ્લેન્ક્સ કરાવ્યું છે એ બધું મને લખીને હોમવર્કમાં બતાવજો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એના પછી આપણે બીજા લેક્ચરમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સનું જે છે એક્સપ્લેનેશન કરશું. સો આજનો લેક્ચર જે છે અહીંયા જ પૂરું થાય છે. બીજા લેક્ચરમાં આપણે જે છે પ્રેઝન્ટ એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોર સેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ.